એ પાઠ સમજ્યા? તો આજે એ પાઠને સ્વાધ્યાય સમજૂતી મેળવીશું અને કેટલાક વિશેષ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીશું જે તમારે સમજવાની છે, સમજી અને લખવાની છે. ચાલો ત્યારે આપણે સમજીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રવિશંકર મહારાજ એ ચેપ્ટર પૂર્ણ કર્યા બાદ આપણે તેના અભ્યાસમાં, તેના સ્વાધ્યાયમાં આપણે શબ્દકોશનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે શીખ્યા હતા કે શબ્દકોશનો ઉપયોગ કરી અને જે અક્ષરો હોય એને શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય. તો એ આપણે જોયું હતું કે સૌ પ્રથમ કવાળા શબ્દ હોય તો એ આ રીતે ક્રમમાં ગોઠવી શકાય. પહેલાં ક ઉપરથી શબ્દ આવે, પછી કમ ઉપરથી આવે, પછી કા ઉપરથી, પછી કામ ઉપરથી, બરાબર. તો મિત્રો, આપણે આ રીતે જોયું હતું કે કથી હ સુધી જે અક્ષરો હોય તેને શબ્દકોશમાં આ રીતે ગોઠવી શકાય. પરંતુ એક સમાન શબ્દ હોય તો તેને કઈ રીતે આપણે શબ્દકોશમાં ગોઠવવા તે આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે વિષય, વિષમ અને વિપદ એ ત્રણ શબ્દ આપેલા છે તો પહેલો શબ્દ અને બીજો શબ્દ બેમાં સરખો છે તો એને કઈ રીતે ગોઠવવા. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે વિષ, વિષવાળા પહેલાં આવે અને એ પછી વિપદ આવે. તો શ પહેલાં આવે કે પ પહેલાં આવે? જે પેલા આવે પ, તો આપણે પેલો શબ્દ આવે વિપદ. પછી વિષય અને વિષમ બે છે તો પેલા વિષ વાળા શબ્દ છે તો ત્રીજો અક્ષર જોવાનો કે પેલા મ આવે કે પેલા ય આવે. તો પેલા આવે મ તો પછી બીજા નંબરે વિષમ શબ્દ આવે અને ત્રીજા નંબરે વિષય શબ્દ આવે. તો આ રીતે આપણે શબ્દકોશનો ઉપયોગ કઈ રીતે કરવો અને જે શબ્દો આપેલા હોય ને શબ્દકોશના આધારે ગોઠવો એમ પૂછ્યું હોય તો કઈ રીતે આપણે એ ગોઠવવા તે આપણે આ આખા લેખ દ્વારા શીખ્યા હતા. ત્યારબાદ આપણે અભ્યાસમાં કેટલાક એમસીક્યુ જોયા હતા જે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે. પરંતુ આ ઉપરાંત પણ તમને કેવી રીતે એમસીક્યુ પૂછાઈ શકે અથવા એક એક વાક્યના પ્રશ્નના જવાબ કઈ રીતે પૂછાઈ શકે તો એ આપણે થોડાક વિશેષ પ્રશ્નો અને વિશેષ એમસીક્યુ સાથે આપણે જોઈએ. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમસીક્યુ આપણા પાઠ્ય પુસ્તકમાં ત્રણ આવ્યા છે પણ એ સિવાયના પણ આ રીતે પૂછાઈ શકે કે રવિશંકર રીતે આપણે પ્રશ્નો જોઈ શકીએ કે રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો. એ સંતબાલ, બી નાથાલાલ દવે, સી કાંત કે ડી ધીરુભાઈ પરીખ. તો જવાબ આવશે ડી ધીરુભાઈ પરીખ. પછીનો જે બીજો પ્રશ્ન છે, મુખસેવક શબ્દનો શું અર્થ થાય છે? એ મૌખિક સેવા કરનાર, બી મૂંગાની સેવા કરનાર, સી ગરીબ અને દુઃખીની સેવા કરનાર કે ડી કોઈ પણ અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર. તો મિત્રો, જવાબ આવશે કોઈ પણ અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, લોક હૃદય પર સત્તા ચલાવનાર માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે? એ રવિશંકર, બી વ્યાસ, સી સેવક કે ડી મહારાજ. તો એનો ઉત્તર છે ડી મહારાજ. ચોથો પ્રશ્ન છે, મહારાજનું મૂળ નામ શું હતું? એ રવિશંકર, બી નર્મદાશંકર, સી શિવશંકર કે ડી ચંદ્રશંકર. તો એનો જવાબ છે એ રવિશંકર. પાંચમો છે, રવિશંકર મહારાજના જન્મ દિવસે કયો તહેવાર હતો? આપણે પાઠમાં જોઈ ગયા કે એના જન્મ દિવસે કયો તહેવાર હતો. એ મહાશિવરાત્રિ, બી નવરાત્રિ, સી ઉત્તરાયણ, K
કે ડી શરદ પૂર્ણિમા, તો મિત્રો એ મહાશિવરાત્રિ હતો. છઠ્ઠો પ્રશ્ન છે, પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી? તો મિત્રો એને આ પિતાજી પાસેથી કઈ કેળવણી મળી હતી? તો એ મહેનતની, બી સુટેવોની, સી સદચારિત્રની કે ડી સ્વપ્ન સાકાર કરવાની? તો આપણે તેનો જવાબ લખી શકીએ કે બી સુટેવોની, એટલે કે સારી ટેવો, સારી આદતો એને તેના પિતાજી પાસેથી શીખવા મળી હતી. પછીનો પ્રશ્ન છે, આઝાદીની લડતમાં ઝંપલાવતા મહારાજે કયો ધંધો છોડ્યો? એ ખેતીનો, બી રસોઈ કામનો, સી યજમાન વૃત્તિનો કે ડી કટલેરીનો? તો મિત્રો આપણે જાણીએ છીએ કે યજમાન વૃત્તિનો ધંધો છોડી અને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. પછીનો પ્રશ્ન જે છે એ આપણે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે કે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? તો લોક પ્રવૃત્તિનો, રાજસત્તાનો, ધાર્મિક પ્રવૃત્તિનો કે આર્થિક પ્રવૃત્તિનો? તો મિત્રો જવાબ છે એ લોક પ્રવૃત્તિનો. પછીનો પ્રશ્ન છે, મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું હતું? એ ડૉક્ટર પાસેથી, બી પિતાજી પાસેથી, સી માતા પાસેથી કે ડી શિક્ષક પાસેથી? તો જવાબ છે માતા પાસેથી. કેમ? તો કે માતા પાસેથી જે ચાવી ચાવીને ખાવાનું શીખ્યા હતા તેના કારણે આરોગ્ય આપણું સારું રહે. તો એ આરોગ્યનું ચાવીનું શિક્ષણ તેની માતા પાસેથી મળ્યું હતું. પછીનો જે પ્રશ્ન છે આપણા અભ્યાસક્રમમાં છે જ કે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? ધીરુભાઈ પરીખે, ઝવેરચંદ મેઘાણીએ, મહેન્દ્ર મેઘાણીએ કે ગાંધીજીએ? તો મિત્રો એનો જવાબ છે બી ઝવેરચંદ મેઘાણીએ. પછીના પ્રશ્નો છે કે એક એક વાક્યમાં ઉત્તર આપો. તો મિત્રો આપણા અભ્યાસક્રમમાં છે ચાર પ્રશ્નો, એ સિવાયના પ્રશ્નો પણ એક એક વાક્યમાં આ રીતે પૂછાઈ શકે. તો એ આપણે બધા જ પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે રવિશંકરના માતા પિતાના નામ જણાવો. તો રવિશંકરના માતાનું નામ નાથીબા હતું અને પિતાનું નામ શિવરામભાઈ હતું. પછીનો પ્રશ્ન છે કે બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો મિત્રો બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નીડર, દયાળુ અને પરગજો હતો. અહીં પગરજો છે પણ એ ખોટો શબ્દ છે, સાચો શબ્દ છે પરગજો, એટલે મહેનત કરનાર. તો આ રીતના પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે એક એક વાક્યમાં. પછીનો પ્રશ્ન છે, રવિશંકર મહારાજની દ્રષ્ટિએ શાનો મહિમા વિશેષ હતો? તો રવિશંકર મહારાજની દ્રષ્ટિએ દરેક નાનું મોટું જે લોકસેવાનું કાર્ય હતું તે ખૂબ મહિમાવંતું હતું. પછીનો પ્રશ્ન છે, જોગણ ગામમાં મહારાજે શું જોયું? તો જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ. પછીનો પ્રશ્ન છે, પાણી પીવા માટે મહારાજ સાથે શું રાખતા? તો પાણી પીવા માટે મહારાજ સાથે દોરી અને લોટો રાખતા. પછીનો પ્રશ્ન છે, દોરી ખોવાઈ ગયા પછી મહારાજે શો નિયમ લીધો? જવાબ છે, દોરી ખોવાઈ ગયા પછી મહારાજે દોરી સાથે રાખવાનું બંધ કરી દીધું. અને તમે ઉમેરી શકો કે એ 24 કલાકમાં એક જ વાર પાણી પીવું એવો નિયમ લીધો. પછીનો પ્રશ્ન, હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિ સંસ્કાર કોણ કરતું? તો જવાબ છે,
હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિ સંસ્કાર રવિશંકર મહારાજ કરતા. પછીનો પ્રશ્ન છે કે મહારાજને લોકો બોરિંગવાળા મહારાજ તરીકે સાથે ઓળખતા થયા? તો જવાબ છે, દુકાળમાં પાણી માટે રવિશંકર મહારાજે ઠેર ઠેર કૂવા અને બોરિંગ કરાવ્યા, તેથી લોકો તેમને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખતા થયા. પછીનો પ્રશ્ન છે, મહારાજનો જીવન ધર્મ શું હતો? તો પ્રશ્નનો જવાબ છે કે પોતાના સેવા કાર્યો વિશે ઢંઢેરો પીટ્યા વિના સ્વપ્રસિદ્ધિથી દૂર રહીને સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. તો અહીં પહેલો પ્રશ્ન છે, ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તો આપણે જવાબમાં લખી શકીએ કે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે ભારતની આઝાદીની લડતમાં જંપ લાવ્યું અને યજમાન વૃત્તિ છોડી, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડીને રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ખાવા પીવામાં પણ સાદગી અપનાવી. પછીનો પ્રશ્ન છે કે મહારાજને બારવટિયાનો સૌ પ્રથમ ભેટો ક્યારે થયો અને કેવી રીતે? તો એનો જવાબ છે કે મહારાજને બારવટિયાનો સૌ પ્રથમ ભેટો ઈસવીસન 1922માં થયો હતો. મહારાજ રાત્રે છીપિયાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં બારવટિયા મળ્યા હતા. પછીનો પ્રશ્ન છે, મહારાજ મોક્ષસેવક તરીકે શા માટે જાણીતા છે? તો એનો જવાબ છે કે મહારાજ જાત જાહેરાતથી દૂર રહીને મૂંગા મૂંગા સેવા કરવી એને જ જીવન ધર્મ માનતા હતા, તેથી તે મોક્ષસેવક તરીકે સૌના જાણીતા છે. પછીનો પ્રશ્ન છે, મહારાજ કલોલ શા માટે ગયા? ત્યાં તેમણે શું કર્યું? તો તેનો જવાબ છે કે મહારાજ કલોલ કોલેરાના દર્દીઓની સેવા કરવા ગયા. ત્યાં લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાને જતા ન હતા અને મહારાજે સૌને સમજાવ્યા, દર્દીઓના ઝાડા ઉલટી સાફ કર્યા, તેમને દવાઓ આપી અને સ્વયંસેવકો તથા ડોક્ટરોની વ્યવસ્થા કરી. ત્યારબાદ આપણે જે આપણા સ્વાધ્યાયના જે પ્રશ્નો બાકી રહી ગયા છે તે જોઈએ. તો તેમાં રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કેમ મળ્યું? તો આપણે એના જવાબમાં લખી શકીએ કે રવિશંકર મહારાજના લોકહિતના કાર્યોથી અને તેમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ તેમને મહારાજનું બિરુદ આપ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા? તો આપણે પાઠમાં જોઈ ગયા કે ગાંધીજીએ તેના માટે કહેલું કે મહારાજની એક ખૂબી છે કે તેમને જે પણ કામ સોંપો તે એ ખૂબ જ પોતાનું જાન રેડી દે, આત્મા રેડી દે અને એ કામ કરતા, અને તેથી જ તેનું કામ ચમકી ઉઠતું અને તેથી જ તેને ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા પણ કહ્યા છે. સોરી, આ જવાબ તમે તેમની ખૂબી પૂછે તો તમે લખી શકો, પરંતુ આપણે માણસાઈના દીવા માટે એમ લખી શકીએ કે એમણે જે બહારવટિયાઓ હતા એ બધાને સુધારવાનો પ્રયત્ન કર્યો અને એ બધા બહારવટિયાઓને
ગાંધીજીની લડાઈ ઉપાડવાનું કાર્ય સોંપવા માટે એને ચેલેન્જ કરી. એટલા માટે ઘણા બધા બહારવટિયાઓ છે જે કોતરોમાં રહેતા હોય એ બધાને શોધી શોધી અને એને સુધારવાની પ્રવૃત્તિ કરી, અને એટલા માટે ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા છે. અને જો એમ પ્રશ્ન પૂછાય કે મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા, ત્યારે આપણે એના જવાબમાં લખી શકીએ કે મહારાજ છે એ કોઈ પણ કામ તેને સોંપવામાં આવે તો તે પોતાનો આત્મા રેડીને અને એ કામ કરે છે, અને તેનાથી તે કામ ઝળકી ઉઠે છે અને એની અસર પણ ખૂબ સારી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ત્રીજો પ્રશ્ન, મહારાજ કઈ કઈ આપત્તિ સમયે મદદે દોડી જતા? તો મિત્રો, આપણે ઘણી બધી આપત્તિઓ જોઈ કે કોઈ પણ જગ્યાએ બીમારી આવી હોય કે કોઈ જગ્યાએ રોગચાળો ફાટી નીકળ્યો હોય અને કોઈ જગ્યાએ કે ચોરીના બનાવો બન્યા હોય કે ક્યારેક પૂર આવ્યું હોય કે વાવાઝોડું આવ્યું હોય કે દુષ્કાળ પડ્યો હોય, કોઈ પણ જગ્યાએ હુલ્લડો થયા હોય કે અંદરોઅંદર લડત થઈ હોય, તો આ બધી જ મુશ્કેલીઓના સમયે મહારાજ છે એ મદદે દોડી જતા હતા. પછીનો પ્રશ્ન છે કે રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી? તો મિત્રો, આપણે એના બાળપણના સંસ્કારો, જે બાળપણથી જ એનો સ્વભાવ સાહસિક અને નિડર હતો, તે અને દીનદુખિયાઓ પ્રત્યે જે તેની લાગણીવાળું હૈયું હતું તે તેને બાળપણથી મળેલું, અને બાળપણથી જ એ ઘરના નાના મોટા કાર્યોમાં મદદ કરતા અને ખેતીનું પ્રત્યેક કામ તે શીખી ગયા હતા અને હોંશથી એ બધા કામો કરતા. એને જરાય પણ કોઈ પણ કામ કરવામાં જરાય શરમ સંકોચ કે નાનપ થતી નહીં, તો આ બધા જ સંસ્કારોએ તેમના જીવન પર ખૂબ મોટી અસર કરી છે. પછીનો જે પ્રશ્ન છે કે મુખ સેવક મહારાજે લોકસેવકના કયા કયા કાર્યો કર્યા હતા? તો આપણે જે પાઠમાં જોઈ ગયા કે તેમણે સૌ પ્રથમ જે એનું સેવાનું કાર્ય ક્યાંથી શરૂ કર્યું, તો અનાથ આશ્રમમાં એ બે ત્રણ છોકરાઓને દાખલ કરાવવા ગયા, અને ત્યારે તેમના વડાએ તેમને ફાળો ઉઘરાવવા કહ્યું, તો એણે ઘેર ઘેર ફરી અને આશ્રમ માટે ઘણી બધી રકમ એકઠી કરી. ત્યારબાદ કોઈ ગામમાં બીમારી આવી ગઈ, તો એ બીમાર થયેલા લોકો એના ઝાડા ઉલટી સાફ કર્યા. ત્યારબાદ કોઈ ગામમાં દુષ્કાળ પડ્યો, તો એણે ગામડે ગામડે ફરી અને દિવસ રાત પરિશ્રમ કરી અને કૂવાઓ અને બોરિંગ ખોદાવ્યા, બોરિંગ બનાવડાવ્યા. અને ત્યારબાદ તે કોઈ જગ્યાએ કોમી હુલ્લડો થતા હતા, તો તે એકદમ સુમસામ શેરીઓ હોય ત્યાં નિર્ભય બની અને લોકો જતા અને લોકોને સમજાવતા કે આ ન કરવું જોઈએ. તો અને એ જે કાર્ય કરતા હતા તેમાં તેમને એકદમ નિસ્વાર્થ પ્રવૃત્તિ હતી, તો તેમને પોતાની જાતને જાત જાહેરાતથી હંમેશા દૂર રાખી હતી. તો આવા બધા જ એમણે, અને એક જગ્યાએ જોઈએ તો વરસાદ પડ્યો હતો અને ત્યાં એમણે પોતાના જીવનને જોખમમાં મૂકી અને ઘરનાળું બનાવડાવ્યું હતું. તો આવા બધા જ એણે લોકસેવકના કાર્યો કર્યા હતા. પછીનો પ્રશ્ન જોઈએ તો રવિશંકર મહારાજના કાર્યોથી સમાજના લોકોને શું લાભ થયો? તો સમાજના લોકો છે એ રવિશંકર મહારાજના ઉદાહરણથી ઘણા બધા લોકોમાં સુધારો આવ્યો. જેમ કે જે ચોરી કરનારા લોકો હતા, તો રવિશંકર મહારાજે પોતાના ઉપવાસ દ્વારા એ ચોર લોકોને સુધાર્યા. પછી બહારવટિયાઓને પણ સુધારો કર્યો અને લડતના કાર્યોમાં જોડ્યા. તો આ રીતે સમાજને ઘણો બધો લાભ થયો. પછીનો પ્રશ્ન છે કે રવિશંકર મહારાજની હિંમતના દર્શન કયા પ્રસંગમાં થાય છે? તો મિત્રો, રવિશંકર મહારાજ જ્યારે 1922 સાલમાં એ એક દિવસ છીપિયાલ ગામથી સરસવણી ગામે રાત્રે પાછા ફરતા હતા, ત્યારે રસ્તામાં તેમને બહારવટિયા મળ્યા, અને બહારવટિયાથી એ ભાગી ન ગયા, પરંતુ તે નિર્ભય બની અને તેની સામે ઊભા રહ્યા. અને પછી બહારવટિયાને કહ્યું કે જો તમે સાચું બહારવટું ખેડવા માંગતા હો તો તમે આ જે ગાંધીજી જે લડત કરી રહ્યા છે તેમાં જોડાવ.
તો આ રીતે તેમના આ પ્રસંગમાં આપણને તેમની હિંમતના દર્શન થાય છે. તો મિત્રો, અહીં પછીનો એક પ્રશ્ન છે કે દિવસ રાત, અંધશ્રદ્ધા, ઝાડા ઉલટી અને જીવન ધર્મ આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે? તો એનો જવાબ છે કે આ બધા સામાસિક શબ્દ છે. સામાસિક શબ્દ એટલે બે પદ ભેગા થઈ અને એક સામાસિક શબ્દ બને છે. તો સામાસિક શબ્દ હોવાને કારણે આ બધા શબ્દો સાથે લખાય છે. તો અહીં આપણે પ્રશ્નો અને તેના જવાબોનું સેશન પૂરું કરીએ અને પછી અહીં જે કોષ્ટક આપેલું છે કે નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દ બનાવી અને શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો અહીં આ તમને જેટલા પણ શબ્દો આમાંથી મળે છે તો એ બધા શબ્દો તમારે લખવાના છે અને પછી તમારે શબ્દકોષના જે આપણે આગળ શીખ્યા કે કેવી રીતે શબ્દકોષના ક્રમમાં ગોઠવાય, તો એવા શબ્દો આપણે જોઈએ કે એક સરસવણી શબ્દ છે, પછી એક મહારાજ શબ્દ છે, બરાબર ને, પછી એક છે પૂજ્ય શબ્દ છે, પછી આમાં તમે શબ્દો શોધો, તમને જેટલા શબ્દો મળે એટલાને પછી શબ્દકોષના આધારે તમારે ગોઠવવાના છે. તક શબ્દ છે, પછી જનક શબ્દ છે, નખ શબ્દ છે. તો જેનો અર્થ મળતો હોય એવા શબ્દો શોધી અને શબ્દકોષના આધારે તમારે ગોઠવવાના છે. ત્યાર પછી જે તમારા વિસ્તારમાં કોઈ પરોપકારી વ્યક્તિ હોય તો તેના વિશે 5-7 વાક્યો લખો જે તમારા માટે એક પ્રવૃત્તિ છે, બરાબર. પછી તમે કોઈને મદદરૂપ થયા હોય તો તે પ્રસંગ પણ તમે અહીં લખી શકો છો. ત્યારબાદ આ ચેપ્ટરને લગતા અહીં તમે જોઈ શકો છો કે કેટલાક શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો, એ પ્રશ્ન છે. છેલ્લો પ્રશ્ન જે નદી કિનારા પાસેની બખોલો, તો એને કહેવાય કોતરો. પાણી આવવા જવા માટે બાંધેલું સાંકડું માર્ગ, તો એને કહેવાય ગરનાળું. પછી ઘરની બાજુની દીવાલ, તો એને કહેવાય કરો. કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર, એને કહેવાય સ્વયંસેવક. અને જીવનનું મુખ્ય કર્તવ્ય, તો એને કહેવાય ફરજ. તો મિત્રો, આ રીતે તમારે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું છે અને આ જે પાઠનો આખો સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનો છે. અહીં 7મો પ્રશ્ન છે કે નીચેના વિશે 4-5 વાક્યો લખો. તો અહીં 5 આપેલા છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સર્વિસ, આપત્તિ વ્યવસ્થાપન કચેરી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ડૉક્ટર. તો આ બધાના વિશે તમારે 4-5 વાક્યો લખવાના છે. તો આખા સ્વાધ્યાયમાંથી તમારે માત્ર આ 6ઠો પ્રશ્ન નથી લખવાનો, બાકીનું બધું જ તમારે લખવાનું રહેશે. અને આ બીજો પ્રશ્ન છે એ નથી લખવાનો. બીજો અને 6ઠા પ્રશ્નને બાદ કરતાં બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. આ ઉપરાંત આપણે પાઠના આધારે કેવા કેવા સમાનાર્થી કે વિરોધી શબ્દ પૂછાઈ શકે તો એ આપણે જોઈએ. અહીં કેટલીક જોડણી આપી છે. તો સાચી જોડણી કઈ રીતે લખી શકાય? તમને ખોટી જોડણી પૂછેલી હોય પરીક્ષામાં તો તેની સાચી જોડણી તમે કઈ રીતે લખી શકો તે અહીં આપેલી છે. તેની ઉપર જરાક નજર કરી લો કે પ્રવૃત્તિ, તો પ્રવૃત્તિ કઈ રીતે લખવી, બરાબર. પછી પ્રતિજ્ઞા એમ લખ્યું છે પણ પ્રતિજ્ઞા. પછી બિરુદ, શ્રદ્ધા, તો તમે કઈ રીતે લખી શકો એ અહીં આપેલું છે. ત્યારબાદ અહીં નીચે આપેલા શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દો લખો. તો નવાઈ, નવાઈ શબ્દ પૂછો અને સમાનાર્થી શબ્દ પૂછે તો લખી શકો કે અચરજ અને વિસ્મય. હૃદય, તો હૈયું અને દિલ. ટેવ, તો લત અને આદત. ભાગોળ, તો પાદર અને ગોંદરું. પછી પ્રતિજ્ઞા એટલે પણ અને શપથ. પણ લીધું એમ કહેવાય, પ્રતિજ્ઞા લીધી એમ. પરિશ્રમ, તો મહેનત અને ઉદ્યમ. ત્યારબાદ કેટલાક વિરોધી શબ્દો આપેલા છે. તો સ્વાર્થ, તો નિસ્વાર્થ. નીડર, તો ડરપોક. ઊંચાણ, તો નીચાણ. મૃત્યુ, તો જીવન. શાંતિ, તો વિરોધી શબ્દ અશાંતિ. નવું, એનો વિરોધી જૂનું. નિર્ભય,
તો ભયભીત, નર્ક, સ્વર્ગ, ગંદકી, એનો વિરોધી સ્વચ્છતા. વિરોધી શબ્દો આપેલા છે તે તમે નજર ફેરવી લો. મૃત્યુ જીવન, શાંતિ અશાંતિ, નવું જૂનું, નિર્ભય ભયભીત, નર્ક તો સ્વર્ગ, ગંદકી તો સ્વચ્છતા. અહીં કેટલાક રૂઢિ પ્રયોગોના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરેલા છે તે જોઈએ. કે તમને પરીક્ષામાં પૂછાય કે નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો, તો અહીં આપેલા છે ત્રણ રૂઢિ પ્રયોગ, ત્રણ ચાર છે. આપણે જોઈએ કે દિલ દઈને, એટલે એનો અર્થ થાય છે ખૂબ ઉત્સાહ અને ધગશથી. તો વાક્ય છે, ધનંજય પ્રથમ શ્રેણી મેળવવા દિલ દઈને અભ્યાસ કરતો હતો. બીજું વાક્ય છે, દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. તો વાક્ય છે એનું, ગંદકી કે ગરીબાઈમાં સબળતા લોકો જોઈને મહારાજનું દિલ દ્રવી ઉઠ્યું. મિત્રો, હંમેશા યાદ રાખજો કે જે પ્રશ્ન પૂછેલો હોય, રૂઢિપ્રયોગ પૂછેલો હોય, એનું જ વાક્ય કરવું, અર્થનું નહીં. ત્રીજું છે કે છાતીના પાટિયા બેસી જવા એટલે ના હિંમત થવું. પછી વાક્ય છે, ધરતીકંપથી થયેલું નુકસાન જોઈ સૌના છાતીના પાટિયા બેસી ગયા. પછીનું છે, પાછી પાની ગરવી એટલે પાછા હઠવું. વાક્ય છે, આપણા જવાનોએ સામનો કરતા દુશ્મનોએ પાછી પાની કરી. પછીનું છે, ઢંઢેરો પીટવો એટલે કોઈ બાબતની જાહેરાત કરવી. તો વાક્ય છે, રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં ગંદકી કરનારને સખત સજા થશે. અને ત્યાર પછી પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીં ચાર શબ્દ આપેલા છે અને એ પણ પ ઉપરથી જ. તો હવે તમને જે શબ્દકોશ આપણે શીખ્યા એના આધારે કઈ રીતે ગોઠવવું, તો પ્રવૃત્તિ, પ્રયત્ન, પ્રતિજ્ઞા અને પ્રથમ. તો સૌ પહેલાં પ્ર, પછી ચારેયમાં પ્ર છે. તો હવે બીજા શબ્દના આધારે આપણે શબ્દકોશમાં ગોઠવવાનો છે. તો બીજા શબ્દના આધારે પહેલાં કયો આવશે, વ આવશે, ય આવશે, ત આવશે કે થ આવશે? તો પહેલાં આવશે પ્રતિજ્ઞા, પછી આવશે પ્રથમ, ત પછી થ, પછી પ્રયત્ન અને પછી પ્રવૃત્તિ. બરાબર? તો આ રીતે તમે લખી શકો છો. તો મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરનો સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ અને આ સ્વાધ્યાય તમારે લખવાનો રહેશે.